તો હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના ફાઈટર ગ્રુપ દ્વારા જરૂરિયાત ગરીબ પરિવારોને ઘરે ઘરે જઈને ભોજન જમાડે છે, તો આ એમના ભગીરથ કાર્યમાં ગામજનો તથા સોસાયટીના રહીશો પણ યથાશક્તિ દાન આપી ભગીરથ કાર્યમાં સાથ આપે છે. હાલ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાએ મહામારી ફેલાઈ છે ત્યારે માનનીય વડાપ્રધાન દેશના લોકો સલામત રહે, સુરક્ષિત રહે તે માટે ઘરોમાં રહે અને એકબીજાનો ચેપ ન લાગે તે હેતુથી ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ રોજિંદું કમાઈને પેટ્યું ભરતા લોકોને માટે બે ટાઈમ નિયમિતપણે ભોજન મળી રહે તે માટે પ્રાંતિજ ખાતે તંત્ર તથા વિવિધ સેવાભાવી ગ્રુપો દ્વારા ભોજન, કાચું સીધાની કીટ સહિતના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સવાર સાંજ ઘરમાં ગરમ ભોજન મળી રહે તે માટે કોરોના ફાઈટર ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ ગ્રુપ દ્વારા છેલ્લા 4 દિવસથી સવાર સાંજ પ્રાંતિજના ગરીબ વિસ્તારોમાં પોતાના જીવ કે કોરોના ભયંકર રોગનો ચેપ કે ડર રાખ્યા વગર કે તેમના પરિવારને પણ ચિંતા કર્યા વગર આ ગ્રુપ દ્વારા પ્રાંતિજ ખાતે 3 રસ્તા ખાતે શ્રવણભાઈ રસોઈયાને ત્યાં શ્રવણભાઈ દ્વારા વિનામૂલ્યે રસોઈ બનાવી આપી છે. તો આ ગ્રુપમાં ગ્રામજનો તથા સોસાયટીના રહીશો દાન પણ આપે છે અને કોરોના ફાઈટર ગ્રુપ દ્વારા હાલ સવાર સાંજ 2 ટાઈમ પોતાની પરવા કર્યા વગર પ્રાંતિજના વિવિધ ગરીબ વિસ્તારોમાં નિયમિતપણે સવાર સાંજ કોરોના ફાઈટર ગ્રુપ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવે છે. ત્યારે હાલ તો કોરોનાની ભયંકર મહામારી સામે કોરોના ફાઈટર ગ્રુપ ગરીબ જરૂરિયાતમંદો માટે ખરેખર ભોજન સેવા પૂરું પાડી ને ભગવાન બનીને કાર્યરત થયું છે તેમ કહીએ તો પણ ખોટું નથી. ત્યારે હાલ તો કોરોના ફાઈટર ગ્રુપની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે અને ગ્રુપના યુવાનો દ્વારા હાલ તો સવાર સાંજ ઘરમાં ગરમ ભોજનની સેવા આપીને આનંદ પણ વ્યક્ત કરે છે અને આવા કપરા સમયમાં તેમના તથા પરિવારના જીવના જોખમે જો સેવા પૂરી પાડી રહ્યા છે ત્યારે કહેવાય છે કે જેનું કોઈ ના હોય તેના ઉપરવાળો હોય છે. તેવું જ આ કપરા સમયમાં ગરીબોના વારે આ કોરોના ફાઈટર ગ્રુપ આવ્યું છે. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. જય શ્રી રામ. કોરોના વાયરસના કારણે જે આપણા લોકલાડીલા નરેન્દ્ર મોદી સાહેબે લોકડાઉન આપ્યું ત્યારથી જે જરૂરિયાતમંદ વ્યક્તિઓને કમાવા રોજિંદું જીવન નિર્વાહ ચલાવતા હતા એ લોકોને ભોજન સમારંભની વ્યવસ્થા કોરોના ફાઈટર ગ્રુપ પ્રાંતિજ મિત્ર મંડળ તરફથી તેમજ ગામના સહયોગથી અને સોસાયટી આજુબાજુની લોકોના સહયોગથી અમે સવારે 500 માણસનું પૂરી, શાક અને સુખડી અને સાંજે 500 માણસની ખીચડી બનાવીને દરેક જરૂરિયાતમંદોના 4 સાધનો દ્વારા ઘરે ઘરે જઈને અમે તેમને જમાડવાની વ્યવસ્થા કરેલ છે અને અમને એ કામ કરવામાં આનંદ મળે છે અને અમારા પરિવારની કોઈ પણ પ્રકારની ચિંતા કોઈ પણ પ્રકારની કર્યા વગર અમે સેવા કરીએ છીએ. જય શ્રી રામ. અત્યારે જે હાલ પોઝિશન ચાલી રહી છે લોકડાઉનની, એની અંદર ગરીબ જે લોકો રોજનું લઈને ખાઈ નથી શકતા એ લોકો માટે અમે કોરોના ગ્રુપ ફાઈટર એક ટીમ બનાવેલી છે અને અમારા મિત્રો આનું આયોજન કરી રહ્યા છે. તો જરૂરિયાતમંદોને અમે જમાડી રહ્યા છીએ સવારે 400-500 અને સાંજે 400-500. તેની અંદર અમને રસોઈયા જે શ્રવણભાઈ છે તે અમને ખૂબ જ મદદ કરી રહ્યા છે, વિનામૂલ્ય પોતાના સાધનો વાપરવા આપે છે. એમનું રસોડું પણ એમને ઉપયોગમાં મૂકી દીધેલું છે અને એમની ઘણી એવી સારી સેવા છે. એમાં ભાઈ જિજ્ઞેશભાઈ છે, દીપકભાઈ છે, સુનિલભાઈ છે, હું છું અને બીજા બધા ઘણા મિત્રોનો સહકાર છે અને લોકો પોતાના યથાયોગ્ય શક્તિ પ્રમાણે એની અંદર યોગ્ય શક્તિ દાન આપી રહ્યા છે. દરેકનો ખૂબ ખૂબ આભાર.